આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને નદી ઉત્સવના ભાગરૂપે નેચરલ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પગલે લોકોએ પ્રકૃતિનો અભ્યાસ કર્યો હતો. નેચરલ વોકથી પ્રકૃતિ તેમજ ઇકોલોજી અને વનસ્પતિ પ્રાણી સૃષ્ટિ અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભરૂચ જિલ્લામાં થઈ રહી હતી, જેના અનુસંધાને નેચરલ વોક આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં પ્રકૃતિની સોગાત ખૂબ છે. પ્રકૃતિની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો સમૃદ્ધ છે, કારણ કે એક છેડે પાવન સલીલામાં નર્મદા આવે છે તો બીજે છેડે દરિયો પણ આવેલો છે, જે કારણસર પ્રકૃતિ બેવ જગ્યાએ અલગ અલગ પ્રકારની જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં વનસ્પતિ આવતા પક્ષીઓ અલગ પ્રકારના હોય છે અને નદી કાંઠે પ્રકૃતિ પક્ષી વનસ્પતિઓનું અલગ સ્વરૂપ ધારણ કરતી હોય છે. જિલ્લામાં જંબુસર, દહેજ, વાગરા, હાંસોટ જેવા દરિયા કિનારાની નજીક આવેલા તાલુકાઓમાં વનસ્પતિ અને પક્ષીઓની પ્રજાતિ કંઈક અલગ પ્રકારની હોય છે, જ્યારે નદી કાંઠે ઉગતી વનસ્પતિ અને પક્ષીઓની પ્રજાતિમાં ફરક ઓળખવા માટે આ નેચરલ વોક થકી લોકોમાં સમજ કેળવણીના ભાગરૂપે આજરોજ જાડેશ્વર નીલકંઠ નર્સરી ખાતે યોજવામાં આવી હતી, જેમાં પ્રકૃતિ પ્રેમીઓએ નર્મદા તટે નેચરલ વોક કરી પ્રકૃતિની સમજ મેળવી હતી. આ કાર્યક્રમમાં DFO ભાવનાબેન દેસાઈ, પ્રાંત અધિકારી NR પ્રજાપતિ, ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી પ્રિતેશ પટેલ, DK પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલે પ્રકૃતિ આપણા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે ને, એના પ્રત્યે આપણે અવેરનેસ આવે, આપણામાં જાગૃતિ આવે, એના ભાગરૂપે આજે આપણે નેચર વોક રાખેલું છે અહીંયા. અને હું તમને થોડુંક ભરૂચ જિલ્લા વિશે કહી દઉં. આપણે સૌ ભરૂચ જિલ્લામાં છીએ અને માં નર્મદાના કિનારે ભરૂચ આવેલું છે. ભરૂચ એક વર્સેટાઇલ ડિસ્ટ્રિક્ટ છે, એટલે કે વિવિધતા ધરાવતું છે. એના એક પટમાં નર્મદા છે, એક સાઈડ દરિયા કિનારો લાગે છે, તો ત્યાંની જે ઇકોસિસ્ટમ છે એ આખી અલગ છે. નર્મદાના જે ભરૂચ સિટીનો એરિયા છે એ અલગ છે. તમારું વાલિયા ઝઘડિયાનો જે છે એ જંગલ વિસ્તારવાળો પ્રદેશ છે, જ્યારે હાંસોટ છે, જંબુસર, વાગરા એ બધો દરિયા કિનારાનો, ત્યાં મેંગ્રુવ પ્લાન્ટેશન ખૂબ સરસ છે. એટલે ખૂબ જ વિવિધતા ધરાવતો, દરેક પ્રકારનું તમને અહીંયા વિવિધતા જોવા મળી શકે. એ સાઈડ જઈશું તો આપણને એ પ્રકારના પક્ષીઓ જોવા મળશે જે દરિયા કિનારે હોય. અને અત્યારે શિયાળાની સિઝન છે તો ઘણા પક્ષીઓ બહારથી આવીને પણ આલિયાબેટ જેવા વિસ્તારમાં આવે છે. તો તમે લોકો પ્રકૃતિ પ્રત્યે સેન્સિટાઇઝ થાઓ કે કયા પ્રકારના પક્ષીઓ આવે છે, નહીં તો અને એ આ પ્રાકૃતિક શિબિર દ્વારા જ શક્ય બને. ભરૂચ જિલ્લો ખૂબ વિવિધતા ધરાવતો જિલ્લો છે. જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં મેંગ્રુવ પ્લાન્ટેશન ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે, અને જે નદી કિનારાનો વિસ્તાર છે ત્યાં વાંસ છે, કણજી છે, સાદળ છે, એ પ્રકારના રોપાનું વધારે પ્રમાણમાં જોવા મળે છે. એની જમીન અર્જુન સાદળ પણ ખૂબ સારા પ્રમાણમાં થાય છે. આઝાદીના અમૃત મહોત્સવના નદી ઉત્સવના ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા નર્મદા નદી કિનારે અમે પ્રાકૃતિક શિબિરનું આયોજન કર્યું, જેમાં 200થી વધારે લોકોએ ભાગ લીધો. પ્રકૃતિ પ્રેમીઓ, NCCના વિદ્યાર્થીઓ અને એમના દ્વારા 1000 રોપાનું મિયાવાકી પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ પ્રકારના ઝાડ, વાંસ છે, સાદળ છે, કણજી છે, એવા રોપાઓ નર્મદા નદી કિનારે રોપવામાં આવ્યા.